વાયુ વાવાઝોડાને લીધે ગુજરાતભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કેટલાક વિસ્તારોમાં ભર ચોમાસા જેવો ધોધમાર વરસાદ પડ્યો છે. જોકે ગુજરાતમાં સત્તાવાર રીતે આગામી 24મી જૂનથી વરસાદનું આગમન થશે તેવું હવામાન ખાતાની આગાહી કરી છે. વાયુ ઇફેક્ટ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી ચૂક્યો છે. અહેવાલ દીપક રાઠોડ. એક તરફ રાજકોટ વિકાસની ગતિ તરફ આગળ જઈ રહ્યું છે તો બીજી તરફ સ્થિતિ પછાત જેવી છે. કેમ કે એક સમયે એર કનેક્ટિવિટીથી રાજકોટ એરપોર્ટ સતત ધમધમતું હતું, તેને બદલે હવે એરપોર્ટ પર સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે કયા કારણે રાજકોટને વિમાની સેવાથી અલગ ફંગોળી દેવાયું એ અંગે પત્ર લખી રજૂઆત કરાઈ હતી. અહેવાલ દીપક રાઠોડ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. દેશભરમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ. ગુજરાતમાં 24મી જૂનથી ચોમાસાનું આગમન થવાની આગાહી. બનાસકાંઠામાં એક જ પરિવારના 4 લોકોની હત્યા. તો દર્શક મિત્રો, સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ભક્ત સુદામાયને કૃષ્ણના મિત્ર ભાવ બોલાય નહીં. વૈષ્ણવ જન તો તેને કહે નરસૈયો વિસરાય નહીં. જય દત્ત દિગંબર ગિરનારી, જય દત્ત દિગંબર ગિરનારી. જય બોલો કાલિકા માતની, સ્વર્ણ અક્ષરે લખશે કવિયો યશ ગાથા ગુજરાતની.